ગુડ મોર્નિંગ જે તમે તો કેમ છો બધા મજામાં ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 5 રકમ 1 છે ડેનિયલ એક લોંગ ઘન આકારના ઓરડાની દીવાલ અને છત ને રંગે છે જેનો લંબાઈ પહોળાઈ ઊંચાઈ 15 10 અને 7 મીટર છે રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્ર પર રંગ કરી શકાતો હોય તો ઓરડામાં રંગ કરવા માટે કેટલા ડબ્બા જોઈએ તો મિત્રો અહીંયા લંબઘન છે બરાબર તો લંબઘન માટે લંબઘન ઓરડો છે લંબઘન ઓરડો કે આવો કે મિત્રો એક વસ્તુ સમજી લેજો લંબઘન ઓરડો આવો હોય જેની આપણને લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે 15 10 અને 7
દાખલો પહેલા પણ ગણી ચૂક્યા છે મિત્રો, પાંચમો છઠ્ઠો અને સાતમો આવો દાખલો ગણી ચૂક્યા છે અને આ તમને હોમવર્ક બનાવ્યો હતો. તો આજે આઠમો દાખલો છે અને નવમો દસમો ત્રણ દાખલા કરીશું બરાબર. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. આ નળાકાર ઊંચાઈ તરફ કાપી 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં શીટની પરિમિતિ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ 1224 સેન્ટીમીટર સ્ક્વેર આપેલી છે. 4224 હવે 33 સેન્ટીમીટર છે એ એક પહોળાઈ છે, એલ ગુણ્યા 33 4224, તેથી એલ બરાબર 4224 ના છેદમાં 33. આ ભાગાકાર આપણે કરીશું એટલે 128 એવો આન્સર મળશે, લંબાઈ 128 મળે છે. હવે તમારો પ્રશ્ન એ છે કે લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. તો લંબચોરસ શીટની પરિમિતિ લંબાઈ, લંબચોરસ શીટની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, તો બે કૌંસમાં લંબાઈ છે 128 અને પહોળાઈ છે 33 બરાબર. 128 33 એટલે 2 × 161 2 × 6 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
થશે. તો આજે હું તમને સ્વાધ્યાય 11.3 માં ચોરાસી ની તો ગમે તે પૂછવાની છૂટ હોમવર્ક માં સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 8 દાખલા નંબર 9 દાખલા નંબર 10 આ ત્રણે તમ દાખલા તમારે તમારા હોમવર્ક ની અંદર વ્યવસ્થિત રીતે બાકી ને રમવા કરવાના છે એક એક વાર. ઓકે, હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેશો તો બધું આવડી જશે. ઓકે, ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત. થેન્ક યુ.